नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला बीएड कॉलेज में ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत है। तो सीसी वन एकम नंबर चार व्यक्तित्व। तो विद्यार्थी मित्रों, गया पीरियड में आपणे व्यक्तित्वनुं मापन विषे चर्चा करी थी। तो आज आपणे जोईए के बे बहेनोनो संवाद है, के बे बहेनो छे ए केवो संवाद करे छे। बे बहेनो शिक्षिका छे, बंने बस में भेगी थाय छे। पछी पाछळनी सीट में बैठेलो माणस छे ए आ बंनेनो वार्तालाप छे सांभळे छे। तो बंने पोतानी शाळानी वातो करे छे। तो एक शिक्षिका बेन कहे छे कि अमारी शाळामां उत्तरायण निमित्ते पतंगोत्सवनुं आयोजन हतुं, तो विद्यार्थीओए रंगबेरंगी पतंगो बनावी ने रंगबेरंगी पतंगो बनावी अने पछी ते दिवसे ચગાવવાની હતી તો વિદ્યાર્થીઓએ ચગાવી। પછી બીજા દિવસે નિબંધ લખવાનું કીધું કે તમારી કાલિગેલી ભાષામાં વિદ્યાર્થીઓએ નિબંધ લખવાનો છે। તો બધા વિદ્યાર્થીઓએ મૌલિક ભાષામાં કાલિગેલી ભાષામાં નિબંધ લખ્યો। પછી એક રુચિર નામનો વિદ્યાર્થી હતો, તો એને પોતાને કાલિગેલી ભાષામાં કે કેવો નિબંધ લખેલો છે, તો એને એવો નિબંધ લખેલો કે ઉત્તરાયણ એટલે કે આકાશનો જન્મદિવસ, અને આકાશ છે તેને રંગબેરંગી પતંગોથી સજાવવામાં આવે છે। તો આ સાંભળી અને શિક્ષિકાબેન છે એને ઘણો બધો આનંદ થયો કે આ વિદ્યાર્થીઓ મૌલિકતાથી ઘણું બધું સરસ લખ્યું। તો એ જે વિદ્યાર્થીએ સરસ લખેલું હતું પણ બીજા વિદ્યાર્થીઓ જે છે એને સામાન્ય લખેલું હતું, તો આ વિદ્યાર્થી છે જે બીજા વિદ્યાર્થીઓ છે સામાન્ય લખાણ લખેલું, પણ આ વ્યક્તિએ વિશિષ્ટ લખાણ લખેલું હતું પોતાની મૌલિક ભાષામાં। તો આ શિક્ષકને વધુ ગમ્યું। તો એ શિક્ષિકા બીજી શિક્ષિકા બેનને કહે છે કે આ મારો વિદ્યાર્થી આ વિદ્યાર્થીએ મૌલિક ભાષામાં લખેલું। તો બીજી જે શિક્ષિકા છે બેન, એ આ બેનને કહે છે કે આ જે આવું બાળક છે એ વિશિષ્ટ બાળક છે, કે આ બાળક છે એ પ્રતિભાશાળી બાળક છે, આ બાળકનું ધ્યાન વધુ દોરજો, અને આ બાળક છે એ ભવિષ્યમાં રાષ્ટ્રની સંપત્તિ છે, તો એના તરફ વધુ ધ્યાન રાખવું। તો આવા બાળકો છે એ પ્રતિભાશાળી બાળકો પણ કહી શકાય, તો અને અપવાદરૂપ બાળકો પણ કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અપવાદરૂપ બાળકો વિશે ભણવાનું છે। તો અપવાદરૂપ બાળકો, તો અપવાદરૂપ બાળકોની આપણે જોઈએ કે સંકલ્પના, કે અપવાદરૂપ બાળકો છે એને કે અપવાદરૂપ બાળકોને અંગ્રેજીમાં આપણે જોઈએ કે એક્સેપ્શનલ શબ્દ છે, કે હિન્દીમાં તેને આપણે શું કહીએ છીએ કે વિશિષ્ટ બાળક કહેવામાં આવે છે। તો અંગ્રેજીમાં અપવાદરૂપ બાળકો માટે એક્સેપ્શનલ ચિલ્ડ્રન એવો શબ્દ પ્રયોગ વપરાય છે। તો ખૂબ શરૂઆતના તબક્કે જોઈએ કે એક્સેપ્શનલ શબ્દ અત્યંત મેધાવી અથવા તો કોઈ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે વપરાતો હતો। તો મેધાવી એટલે કે હાઈલી ઇન્ટેલિજન્ટ, અને પ્રતિભાશાળી શબ્દ છે એ ટેલેન્ટેડ બાળકો માટે પ્રયોજાતું, એટલે કે વધુ હોશિયાર બાળકો હોય, અને આપણે ઘણી બધી વખત આપણે કહેતા કે આ બાળક તો ટેલેન્ટ છે। ટેલેન્ટેડ એટલે કે શું, કે જે સાહિત્ય કળા કે સંગીતના કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ જે પ્રતિભા ધરાવતું હોય તેવા બાળકોને ટેલેન્ટેડ બાળકો કહી શકાય છે। તો આપણે શરૂઆતમાં જોઈએ કે આ શબ્દ છે એ અર્થ સંકોચ ધરાવતો હતો, પરંતુ મનોવૈજ્ઞાનિકો છે એના વિકાસ થતાં અધ્યેતાઓના વર્તનનો સૂક્ષ્મ નિરીક્ષણ અને મનોવૈજ્ઞાનિકોનું માપન, માપનનું જે ચલણ છે એ વધતા અધ્યેતાઓ વિશે જે અવનવી અને વિશિષ્ટ માહિતી ઉપલબ્ધ થવા લાગી છે, તો તેના પરિણામે કેટલાક શબ્દો છે એનો અર્થ વિસ્તાર થયો, એના એ કેટલાક શબ્દો એવા પણ છે કે એનો અર્થ ઘણો બધો થતો હોય, કે એ શબ્દરૂપી આપણે જોઈએ કે અપવાદરૂપ બાળકો, એ શબ્દનો અર્થ વિસ્તાર થયો ઘણો બધો, તો તેના અર્થ એને સમજવો હોય તો એના જે વય જૂથના વિદ્યાર્થીઓ છે જે વર્તનો કે પરફોર્મન્સ કરે તેનાથી જુદા વર્તનો કે ઊંચું પરફોર્મન્સ અથવા તો નિમ્ન પરફોર્મન્સ કરે તેવા તમામ બાળકોને આપણે અપવાદરૂપ બાળકોમાં ગણવાનું શરૂ થયું છે। અપવાદરૂપ બાળક એટલે કે પોતાની જ ઉંમરના જે વિદ્યાર્થીઓ છીએ એ સામાન્ય વિદ્યાર્થીઓ જે વર્તન કરતા હોય, જે પરફોર્મન્સ કરતા હોય તેનાથી જુદા પ્રકારનું વર્તન, એટલે અમુક વર્તન અમુક બાળકો એવા પણ હોય કે બહુ વધારે પડતા હોશિયાર હોય તો એ વિશિષ્ટ બાળક છે, તો એટલે કે વર્તન કેવું કરે છે એ ઊંચું કરશે, ઊંચું પરફોર્મન્સ બતાવશે બીજા બાળકોને, અને એ બીજા એવા પણ બાળકો છે કે નિમ્ન કક્ષાના છે, બીજા સામાન્ય બાળક છે એના કરતાં નીચી કક્ષાના બાળક છે, એ પરફોર્મન્સ કેવું બતાવશે, એ નીચું પરફોર્મન્સ બતાવશે, તો એવા બાળકોને અપવાદરૂપ બાળકો ગણવાનું શરૂ થયું છે। તો હવે આપણે જોઈએ કે આકૃતિ દ્વારા સમજીએ કે હવે એક સમાન વય જૂથના બાળકોનું વર્તન જોઈએ, તો એક સમાન વય જૂથના બાળકો છે પરંતુ અલગ અલગ વર્તન છે,
एज वही जूथना बीजा बाळकोनु एथी सारू वर्तन अने पछी बीजो प्रकार से सामान्य वर्तन पण करता होय छे। एक ज वही जूथना बाळको केवु वर्तन करे छे, अमुक बाळको छे बीजा बाळकोथी वधु सारू वर्तन करे छे, पछी सामान्य वर्तन करे छे, अने एज वही जूथना बीजा बाळकोना सामान्य बाळकोना वर्तन करता उत्तरती कक्षानुं वर्तन एटले के नीची कक्षानुं वर्तन अमुक एक अमुक बाळको सारू वर्तन करे छे, अमुक सामान्य वर्तन करे छे, अने अमुक बाळको केवा छे तो ये नीची कक्षानुं वर्तन करे छे। हवे आपणे जोईए के अपवादरूप बाळकोनी व्याख्या, हवे तेना विशे आपणे जोशुं के अपवादरूप बाळको छे ए बाळको केवा छे। हवे तो डिक्शनरी ऑफ एज्युकेशनमां शुं कहे छे के अपवादरूप बाळक एटले एवुं बाळक के जे एक अथवा तो केटलाक मानसिक शारीरिक के सामाजिक કે તેમના કોઈ સંયોજિત લક્ષણોની બાબતમાં તેના વય જૂથના ધોરણથી નોંધપાત્ર રીતે વિચલન ધરાવે છે કે જેને લીધે શિક્ષણ વિકાસ કે વર્તન સંબંધિત ખાસ સમસ્યા સર્જાય છે, એના જેવું વર્તન કરતા નથી વિચલન ધરાવે છે। હવે એને કારણે શું થાય છે કે શિક્ષણ હોય તે તેનો વિકાસ હોય એના વર્તનમાં ઘણી બધી સમસ્યાઓ નડતી હોય છે। ત્યાર પછી નેશનલ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ એજ્યુકેશન એમાં એવું કહે છે કે અપવાદ બાળકો કેવા છે કે એ એવા બાળકો કે જેઓ શારીરિક માનસિક સામાજિક અથવા તો સામાજિક લક્ષણોના સંદર્ભમાં સરેરાશથી એટલા પ્રમાણમાં વિચલન દર્શાવે છે કે જેથી તેમની શક્તિઓમાં મહત્તમ વિકાસ માટે વિશિષ્ટ શૈક્ષણિક સેવાઓની જરૂર પડે। કે એવા બાળકો છે કે એના જે સરેરાશ જે હોય એની વય જૂથના બાળકોનું જે બુદ્ધિઆંક હોય એનાથી વિચલન ધરાવે છે, પરંતુ કેવા છે કે એની શક્તિઓને વિકાસમાં તો એ વધારે વિશિષ્ટ શૈક્ષણિક સેવાઓની જરૂર પડે, વધારે જરૂર પડતી હોય છે એની। હવે આપણે જોઈએ કે અપવાદ બાળકોના લક્ષણો કે જે તે લક્ષણોની બાબતમાં સરેરાશથી ઘણા વિચલનવાળું બાળક સરેરાશ જેટલું બુદ્ધિઆંક હોય એના કરતાં એને વિચલનવાળું ઓછું હોય બુદ્ધિઆંકે, શારીરિક માનસિક સામાજિક કે સામાજિક લક્ષણ બાબતમાં વિશિષ્ટ બાળક એમાં વિશિષ્ટતા ધરાવતું હોય તેવું બાળક। હવે ત્યાર પછી કે જેના શિક્ષણ વિકાસ કે વર્તન બાબતમાં ખાસ ધ્યાન ખેંચતું બાળક, અમુક બાળક છે એ તરત ધ્યાન ખેંચે, જો એકદમ હોશિયાર વિદ્યાર્થી છે વિશિષ્ટ બાળક એના તરફ શિક્ષકનું ધ્યાન વધુ જશે, અને એકદમ નબળું બાળક છે એના તરફ શિક્ષકનું ધ્યાન વધુ જશે, એટલે કે ખાસ ધ્યાન ખેંચતું બાળક। શૈક્ષણિક વિકાસાત્મક કે વાર્તક સમસ્યા દર્શાવતું બાળક, હવે શૈક્ષણિક રીતે અને વિકાસાત્મક રીતે પોતાના વર્તનની અંદર અમુક સમસ્યા છે એ દર્શાવતું બાળક, જેમને વિશિષ્ટ શૈક્ષણિક સેવાઓની જરૂર પડે તેવું બાળક, એને વિશિષ્ટ શૈક્ષણિક સેવાઓની જરૂર પડે તેવું બાળક, બીજા બાળક કરતાં એ ઊંચી કક્ષાનું પણ હોય અને બીજા બાળક કરતાં એ નીચી કક્ષાનું પણ હોય એટલે એને શૈક્ષણિક સેવાની અલગ જરૂર પડતી હોય છે। પોતાના જૂથથી સાવ અલગતા અનુભવતું બાળક, પોતાના જૂથથી સાવ અલગ જ એટલે કે અળગું આપણે એવા શબ્દો વાપરીએ, અળગું રહેતું બાળક, સહાધ્યાયીઓ અને શિક્ષકોના ધ્યાનનું પાત્ર બની જતું બાળક, હવે તરત જ અમુક બાળક એવું પણ હશે કે બેસી રહેતું હોય એ વધુ વિચલન ધરાવતું હોય, એટલે કે એવું બાળક છે એ તરત જ સહાધ્યાય હોય શિક્ષકો એનું ધ્યાન તરત જ ખેંચી જતું હોય બાળક। પોતાની વિશિષ્ટતા અપવાદપણાને કારણે વર્તન તથા પ્રવૃત્તિઓના વૈચિત્ર્ય દાખવતું બાળક, એ દરેક પ્રવૃત્તિમાં વિચિત્રતા દાખવતું હોય, કોઈ પ્રવૃત્તિમાં રસ પણ ન હોય, અને અમુક બાળક એવા પણ હોય કે વિશિષ્ટ બાળક કહી શકાય કે બધી જ પ્રવૃત્તિઓમાં રસ પણ હોય। હવે અપવાદ બાળકની સંકલ્પના આપણે સ્પષ્ટ થઈ એના માટે આપણે એક ઉદાહરણ છે આપેલું છે કે હવે આપણે જોઈએ કે ધારો કે 14 વર્ષના વિદ્યાર્થીઓ છે, એનો સરેરાશ બુદ્ધિઆંક છે એ 90 હોય છે, પરંતુ હવે જો 14 વર્ષનું બાળક છે એ ખૂબ નીચો બુદ્ધિઆંક છે એનામાં, તો નીચો બુદ્ધિઆંક એટલે કે 60નો બુદ્ધિઆંક ધરાવતું હોય તો તે મંદ બુદ્ધિ કહેવાય, અને જો 14 વર્ષનું કોઈ બાળક 90 બુદ્ધિઆંક તો હોવો જોઈએ પરંતુ એ બાળકની અંદર 110 બુદ્ધિઆંક ધરાવતું હોય તો તે બાળકને પ્રતિભાશાળી બાળક ગણાય, પણ મંદ બુદ્ધિ અને પ્રતિભાશાળી એવા બંને બાળકો છે એને અપવાદરૂપ બાળક ગણાય, અમુક સૌ નીચી કક્ષાનો બુદ્ધિઆંક હોય તે અને સૌથી વધુ ઊંચી કક્ષાનો બુદ્ધિઆંક હોય તે એ બંને બાળકોને અપવાદરૂપ બાળકમાં ગણી શકાય।
तो एज रीते शारीरिक मानसिक सामाजिक के सामाजिक लक्षणों लई अपादु बाळक ने समझ आपणे प्राप्त करी। हवे आपणे जोईए कि अपादु बाळकोना शिक्षण माटे अध्येता केन्द्रीय शिक्षण प्रयुक्तिओ। हवे वर्गखंडना अध्यापनमां शिक्षके अध्येता केन्द्रीय अध्यापन करवुं आवश्यक छे। प्रथम तो अध्येता केन्द्रीय वर्ग शिक्षण शिक्षक केन्द्रीय वर्ग शिक्षण जोई शकाय। रोल प्ले एनो पण उपयोग करी शकाय। सिम्युलेशन छे प्रोजेक्ट छे एना द्वारा पण आपणे शिक्षण आपी शकाय। जूथ चर्चा द्वारा जूथ बनावीने सिम्पोजियम वर्कशॉप एटले कि सेमिनार एवं पण आयोजन करी शकाय। अभिक्रमित अध्ययन त्यार पछी कॉम्प्यूटर आसिस्टेंट लर्निंग के कहेवाय सीएल त्यार पछी बहु माध्यमों के टीवी छे रेडियो छे एना द्वारा पण आपणे अध्ययन करी शकीए। भी आपणे जोईए के अपद्रुप बाळको एना प्रकारो जोवाना छे कि अपद्रुप बाळको छे એના પ્રકારો જો તેજસ્વી એટલે કે મેધાવી પણ કહી શકાય અને પ્રતિભાશાળી બાળક પણ કહી શકાય। ત્યાર પછી બૌદ્ધિક રીતે ક્ષતિયુક્ત બાળક, ત્યાર પછી સર્જનશીલ બાળક, સામાજિક સાંસ્કૃતિક અપાનુકૂલિત બાળક, અનુકૂલન ન ધરાવતું હોય સમસ્યારૂપ બાળક, ત્યાર પછી બાળ ગુનેગારો, માનસિક રીતે પછાત બાળક, અધ્યયન અક્ષમ બાળકો અને પ્રત્યયન ખામીવાળા બાળકો। તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે અપવાદરૂપ બાળકોની મર્યાદાઓ એના વિશે ચર્ચા કરશું કે અપવાદ બાળકોની અમુક મર્યાદા પણ હોય છે તો તેઓ કેવા હોય છે, કે તેઓ સામાન્ય બાળકથી ખૂબ જ ઊંચી માત્રામાં તેમના લક્ષણોમાં વિચલિતતા ધરાવે છે। ખૂબ ઊંચી માત્રામાં તેના લક્ષણો હોય એટલે એ પોતે બીજા બાળકોની સાથે વિચલિતતા ધરાવે છે। પ્રત્યેક અપવાદરૂપ બાળકમાં અપવાદરૂપતાની માત્રા અલગ અલગ હોય છે। દરેક બાળક, અમુક બાળક એવા સામાન્ય કક્ષાના બાળકો પણ હોય, અમુક અતિ ઉચ્ચ કક્ષાના બાળકો પણ હોય અને અતિ નિમ્ન કક્ષાના બાળકો પણ હોય છે। તો દરેક બાળકોની અપવાદરૂપતા અલગ અલગ હોય છે। અપવાદરૂપ બાળકો સામાજિક રીતે નબળા હોય છે, એ ખરેખર એટલા બધા નબળા હોય છે, એ બોલી પણ ઝડપથી શકતા નથી, લખવામાં પણ એટલા બધા નબળા હોય છે અને લાગણીસભર પણ એટલા બધા હોય છે। તેમને શીખવાની ઝડપ ઓછી હોય છે, તે બીજા બાળકોની સરખામણીમાં ઝડપથી શીખી શકતા નથી, પરંતુ મેધાવી અને પ્રતિભાશાળી બાળકો છે એ ઝડપથી શીખી શકતા હોય છે। પણ આની મર્યાદા એક અપવાદરૂપ બાળકની એવી કે એ શીખવાની ઝડપ તેની ઓછી હોય છે। વર્ગખંડની અંદર શિક્ષક ભણાવતા હોય તો એ શિક્ષક કેવા બાળકોને અનુલક્ષીને ભણાવશે, કે નિમ્ન કક્ષાના બાળકો છે એને અનુલક્ષીને ભણાવશે, પરંતુ જો શિક્ષક પ્રતિભાશાળી બાળકોને અનુલક્ષીને ભણાવે તો નિમ્ન કક્ષાના બાળકોની શીખવાની ઝડપ ઓછી હોય છે। એટલે શિક્ષક વર્ગખંડની અંદર શીખવાની ઝડપ ઓછી હોવાને, અપવાદરૂપ બાળકોની શીખવાની ઝડપ ઓછી હોવાને કારણે તેને ધ્યાનમાં લઈને અભ્યાસ કરાવતા હોય છે। તેઓ લઘુતા ગ્રંથિથી પીડાય છે, બીજા બાળકોને ઝડપથી આવડતું હોય પણ આ બાળકોને વધુ સમય લાગતો હોય છે, એટલે પોતે લઘુતા ગ્રંથિથી પોતા એવું જ વિચારતા હોય છે પોતાના વિશે કે મને કંઈ આવડતું નથી, તો આવી લઘુતા ગ્રંથિથી એ પીડાય છે। ઝડપથી પ્રશ્ન બોલવાનું કીધું હોય તો પણ એ લઘુતા ગ્રંથિ અનુભવતા હોય, પોતે બોલે છે ખરેખર ખોટું છે એવું અનુભવતા હોય છે, પોતાના જૂથની સાવ અલગતા અનુભવે છે। પોતાના જૂથના બાળકો છે એ સામાન્ય કક્ષાના છે, પરંતુ પોતે નિમ્ન કક્ષાનો છે, એને કારણે એ બાળક છે જૂથમાં જલ્દી બેસી શકતો નથી। શું કામ કે જૂથથી સાવ અલગતા અનુભવે છે, પોતાને કંઈ આવડતું નથી એવું માની અને પોતાના જૂથથી એ સાવ અલગતા અનુભવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અપવાદરૂપ બાળકોના પ્રકારો જોયા, લક્ષણો જોયા, સંકલ્પના જોઈ, વ્યાખ્યા જોઈ અને મર્યાદાઓ જોઈ।